મોડા મંદિર યુવક મંડળ દ્વારા ઉજવાતા શ્રી ગણેશ મહામહોત્સવમાં આનંદની હેલી વરસાવી સમાજને નવચેતના, ધર્મ, અર્થ તેમજ કામ મોક્ષની સાચી દિશામાં પ્રયાણ કરવાના હેતુસર માનવ સેવામાં આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત શહેરે ગણેશ ઉત્સવની ઉજવણી મોખરે હોય છે અને તેમાં પણ વર્ષોથી સુરતમાં આયોજન થતું ગણેશ ઉત્સવ મોટા મંદિર યુવક મંડળ દ્વારા કરાય છે. ત્યારે મોટા મંદિર યુવક મંડળ દ્વારા છેલ્લા વર્ષોથી ગણેશ ઉત્સવ સાથે રક્તદાન શિબિર, આંખની શિબિર સહિતની સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તો આ શનિવારે મોટા મંદિર યુવક મંડળ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાનારો હોય મંડળના યુવાનોમાં અતિરેક જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં મોટા મંદિર યુવક મંડળ દ્વારા અલકાપુરી સહયોગ ગણેશ યુવક મંડળ કતાર ગામ કેસરિયા બ્રિગેડ સાથે રાખી એક મિશાળ કાયમ કરી હતી. તો આ પત્રકાર પરિષદમાં કતાર ગામ કેસરિયા બ્રિગેડ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિને મોદી મોદક અંગે માહિતી અપાઈ હતી. તો મોટા મંદિર યુવક મંડળને અલકાપુરી સહયોગ ગણેશ યુવક મંડળના દિલીપ સોજિત્રા દ્વારા 11,000 દાન અને 101 મોતિયાના ઓપરેશનનો ખર્ચ પોતે ઉપાડશે તેવી જાહેરાત કરાઈ હતી. બાળ ગંગાધર તિલકનો જે હેતુ હતો એ હેતુ ખરેખર જો સાર્થક કરતું હોય તો એની સાથી અહીંયા જોવા મળી છે મોટા મંદિર યુવક મંડળ દ્વારા. સંગઠન કરવું અને દરેક સમાજને સંગઠિત કરવા આ બાળ ગંગાધર તિલકનો એક હેતુ હતો. આ હેતુને સાર્થક કરે છે તો સૌ પ્રથમ તો હું કતારગામ કેસરિયા બ્રિગેડ વતી શ્રી મોટા મંદિર યુવક મંડળને બિરદાવું છું અને અભિનંદન આપું છું. એકતા યાત્રાને અમે શરૂઆત કરી છે, એમને હું ખરા દિલથી કતારગામ કેસરિયા બ્રિગેડ એમને આવકારે છે અને આ યાત્રામાં એકતા યાત્રામાં આગળ જ્યાં જ્યાં અમને જરૂર પડશે સાથે છીએ. તો મોટા મંડળ યુવક મંડળને હું ફરી એકવાર માહિતી આપું છું કે તમારે આ એકતા યાત્રામાં જ્યારે જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ. ત્યારે આ વખતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા નજીકના વિસ્તારોમાં બનતા 8 જેટલા યુવક મંડળોને જોડી પોતાની સાથે રાખવાની પહેલ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.